આગળ આપણે ચેપ્ટર 14 છે તે ભણી ગયા શબ્દ લેખન. હવે પછીનું જે ચેપ્ટર છે તે 15 નંબરનું છે, અંક એટલે કે આંક. આપણે ગુજરાતીમાં એકડા શીખીએ છીએ, એવી જ રીતે આપણે હિન્દીમાં છે તે અંક શીખવાના છે. આપણે ગિનતી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે 1 થી તે 20 સુધીના આપણને ગિનતી છે તે આપેલી છે. અંક અને શબ્દમાં બંનેમાં તમને અહીંયા આપેલી છે. તો જુઓ, એ આપણે અહીંયા લખવાની છે. એટલે બધાએ આપણી હિન્દીની બુક છે તેમાં પેજ નંબર 33 તમને આપેલું છે, એ બધાએ ખોલવાનું છે. તો ચાલો બધાએ 33 નંબરનું પેજ કાઢશે, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો જુઓ, અહીંયા તમને આપેલા છે અંક અને શબ્દમાં, તે બંને બંનેમાં આપણે અહીંયા લખવાની છે. તમને અહીંયા જગ્યા આપેલી છે, તો પેન્સિલથી બધાએ હું લખાવું એ રીતે જોઈને જ તમારે લખવાનું છે. બીજું કાંઈ આડોળું લખવાનું નથી. એટલે આ રીતે લખવાનું છે. આપણે હવે શરૂઆત કરીએ છીએ. એક, આ રીતે લખવાનું છે બધાએ. એટલે બધાએ સાથે સાથે લખતા જશે. પછી છે દો. એક એટલે કે એક, દો એટલે કે શું થાય, બે. એટલે આ રીતે તમારે દો લખવાનું છે. પછી છે તીન. તીન એટલે ત્રણ. ચાર. ચાર એટલે ચાર. પાંચ. આ રીતે અંક બધાને લખાવા જોઈએ. પાંચ. પછી છે પછી આવશે સાત. આઠ. પછી નો. અને દસ. એક, ઝીરો, દસ. નો એટલે કે નવ, અને દસ એટલે દસ. સમજાણું? આ રીતે તમારે લખી નાખવાનું છે. અહીંયા જે ખાના આપેલા છે, પેલી લાઇનમાં અંક લખવાના અને બાજુની જે લાઇન છે તેમાં શબ્દમાં લખવાના છે. બોલતું જવાનું અને લખતું જવાનું. પછી બાજુમાં આપણને 11 થી આપેલી છે લાઇન, હવે આપણે એ લખવાની છે. તો આપેલું છે 11, તો કઈ રીતે લખશું આપણે? આ રીતે લખશું 11. 11 એટલે શું થાય? 11. 11 એટલે કે 11. પછી આપેલું છે 12.
તો કઈ રીતે આવશે? એક અને આ રીતે દો અને લખવાનું છે બારહ. બારહ એટલે કે બાર. સમજાણું? આ રીતે બધાએ લખવાનું છે અને અક્ષર બધાએ સારા કાઢીને લખવાનું છે. સમજાણું બધાને? બારહ એટલે કે બાર. પછી આવે છે તેરહ. શું આવે છે? તેરહ. તેરહ એટલે કે તેર. અગિયારહ એટલે કે અગિયાર. બારહ એટલે કે બાર. તેરહ એટલે કે તેર. પછી શું આવે? તો કે ચૌદ એટલે કે ચૌદહ. તો આ રીતે લખવાનું છે ચૌદહ. ચૌદહ એટલે કે ચૌદ. પછી પંદરહ. પંદરહ એટલે કે પંદર. પછી શું આવશે? સોળ એટલે કે આ રીતે લખવાનું છે અને શું આવશે? સોલહ. સોલહ એટલે કે સોળ. પછી આપેલું છે સત્રહ એટલે કે આ રીતે સત્રહ એટલે કે સત્તર. પછી શું આપેલું છે? અઢાર એટલે કે અઠારહ. અઠારહ એટલે કે અઢાર. અઠારહ એટલે કે અઢાર. પછી શું આપેલું છે? ઉન્નીસ. આ રીતે લખવાનું છે. ઉન્નીસ એટલે કે શું થાય? ઓગણીસ. અને છેલ્લું શું આપેલું છે? બીસ. બીસ એટલે કે વીસ. સમજાણું? આ રીતે બધાએ લખવાનું છે. એકથી ત્રેવીસ સુધીની ગિનતી છે તે આપણે અત્યારે અંકને શબ્દમાં લખી. એ જ રીતે તમને અહીંયા બુકમાં જ્યાં જગ્યા આપેલી છે એવી જ રીતે તમારે લખવાની છે. સમજાણું? એટલે તમારે લખી નાખવાની છે. પછી જો નીચે આપણને સ્વાધ્યાય આપેલો છે, આપણે ફરીવાર એકવાર ગિનતી છે તે બોલી લઈએ, પછી આપણે સ્વાધ્યાય છે તે લખીએ. તો આપેલું છે એક એટલે એક. પછી દો એટલે કે શું થાય? દો એટલે બે. પછી તીન. તીન એટલે શું થાય? ત્રણ. તીન એટલે ત્રણ. પછી ચાર. ચાર એટલે ચાર. પછી આવશે પાંચ. પાંચ એટલે પાંચ.
પછી આ પેલું છે છે એટલે કે 6 7 એટલે 7 8 8 પછી શું આવશે 9 એટલે 9 અને 10 એટલે 10 પછી બાજુમાં આવે છે 11 11 એટલે શું આવશે 11 11 એટલે કે 11 પછી 12 એટલે કે 12 12 એટલે 12 13 એટલે 13 14 એટલે 14 15 એટલે 15 16 એટલે આવશે 16 16 એટલે 16 પછી 17 એટલે આવશે 17 17 એટલે કે 17 18 એટલે કે 18 એટલે શું આવશે 18 પછી 19 19 એટલે કે 19 અને છેલ્લું છે 20 20 એટલે 20 આ રીતે લખવાનું રહેશે હવે નીચે તમને સ્વાધ્યાય આપેલું છે એમાં પ્રશ્ન 1 જો સંખ્યા લખો આપણે જે ગિનતી શીખાઈ આપણે અંકમાં તમને અહીંયા લખવાની આપેલી છે એ આપણે ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરી કરવાની છે તો એ જે ખાલી જગ્યામાં આપણને જો અહીંયા આપેલું છે 1 ખાલી જગ્યા 3 આ રીતે આપેલું છે તો શું આવશે વચ્ચે 2 પછી 3 ખાલી જગ્યા 5 એટલે અહીંયા આવશે 4 બીજી ખાલી જગ્યામાં 4 સમજાણું આ રીતે લખવાનું છે પછી 5 તમને આપેલું છે આ રીતે 5 ખાલી જગ્યા 7 એટલે આવશે 6 પછી 7 પછી ખાલી જગ્યા 9 તો શું આવશે 8 પછી 9 ખાલી જગ્યા ખાલી જગ્યા આ રીતે આપેલું છે તો 9 પછી આવશે 10 અને 11 પછી 11 પછી અહીંયા આવશે 12 ખાલી જગ્યા 14 તો 12 પછી 13 ને 14 પછી ખાલી જગ્યા એટલે આવશે 15 15 15 પછી જુઓ 14 ખાલી જગ્યા એટલે કે 15 પછી આ રીતે 16 આપેલું છે 16 પછી શું આવશે 17
પછી આપેલું છે 18 ખાલી જગ્યા 20 તો શું આવશે 19 સમજાણું આ રીતે તમારે છે તે લખી નાખવાનું છે અને હોમવર્કમાં તમારે આ 1 થી 20 સુધીની ગિનતી છે આ ઈ તમારે હોમવર્કમાં રફ બુકમાં બે વાર લખવાની છે કેટલી વાર બે વાર અને હોમવર્ક છે એ બધાય ફરજિયાત કરવાનું છે અને મોકલવાનું રહેશે 1 થી 20 સુધીની ગિનતી હિન્દીમાં આ રીતે બે વાર લખવાની છે આટલું કરવાનું છે પછીનું આપણે આગળના લેક્ચરમાં જોશું